હે દાદી એક વાત કહું? હા બોલ, શું છે? મારે કોલેજમાં લખવાના ચોપડા પૂરા થઈ ગયા છે. હા તો? તો એમાં એવું છે દાદી માં, જો તમે મને 100 રૂપિયા આપો ને તો હું લઈ લઉં. મારી પાસે 1 રૂપિયો નથી. હું ક્યાં ખોટો 1 રૂપિયાનો પણ બગાડ કરું છું? ભણવા માટે તો માંગુ છું. આ મેં તારે ભણી ગણી ને ક્યાં જાવ છે? રોજ કે છે આ લેવું છે પેલું લેવું છે, મારી પાસે રૂપિયાની કાંઈ નથી. આવી ગયો મારો દીકરો એમ ને, સવારનો ક્યાં ગયો તો? તમારે મારે પૂછવાની શું જરૂર છે? હા તે બહાર રખડવા જાય તો દાદી માં કહે છે ને. હવે તું સન માને મિસ ને, તારે બહુ દાદી માં ગયો પંચાયત કરવાની જરૂર? ઈ તો સવારનો જોયો નતો ને એટલે ઉપાધિ સાથે. હું કઈ નાનો ગગલો નથી તો ઉપાધિ કરો છો? હવે એ બધી વાત મૂકો, મને 500 રૂપિયા આપો, મને મોબાઈલ નો રિચાર્જ કરાવો છો. જા દીકરા કપાટ માં પડ્યા છે, તારે જેટલા જોતા હોય ને એટલા લઈ લેજે. થેન્ક યુ દાદી માં. હે દાદી માં, તમે પહેલા ને કઈ પૂછ્યા વગર 500 રૂપિયા આપી દીધા, અને એ પણ મોબાઈલ માટે, અને મને ચોપડા લેવા માટે પણ 100 રૂપિયા ના આપ્યા. આવું કેમ દાદી માં? ના પણ ને વળી ક્યાંથી મોડું આવ્યું? દાદી માં હું એમ નથી કહેવા માંગતી કે મને મારા મા બાપ વાલા નથી, મને પણ તમે એટલા વાલા છો જેટલા તમે પહેલા ને વાલા છો. આમે હું સાસરે જતી રહેવાની, તમારા લગ્નના સંબંધ થોડી મટી જવાના છે. દાદીમાં હું તો એમ કહું છું કે તમે વાલા દવલા કેમ કરો છો? હા ભલે હું વાલા દવલા કરતી હોય, ઈ રસોડા કામ પડી હોય કોણ તારો બાપો કરશે? આવી ગઈ મોટી વાસણ આપવા વાળી. પણ અમુકના પગલા જેવા પડે છે ને એવું લોહી બગડી પણ જાય છે. એટલે નણંદમાં તમે કહેવા શું માંગો છો? ભાભી તમે વિચારો છો ને એ જ કહેવા માંગુ છું, અને ત્યારે તમારો પાવર પણ ઉતરી જશે. તમે શું અમારા પાવર ઉતારવા વાળા? હા પાવર ઉતારવા વાળા અમે નહીં, પાવર ઉતારવા વાળો ઉપર બેઠો જ છે. હા ભલે ઉતાર્યા, ઇતર કોઈના બાપ થી નથી. ભૂલ તો મારી જ હતી. આવું બધું સ્વીકારીને તમે તમારો જીવસા માટે બાળો છો. આખી દુનિયા દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખે જ છે, પણ દીકરીના મનમાં તો એના મા બાપ જ ભગવાનનું રૂપ હોય છે, પણ કોઈ સમજતું નથી.